विद्यार्थी मित्रों, આગળના વિડિયોમાં આપણે નફો ખોટ અને વેચાણ કિંમત શોધવાના કેટલાક વ્યવહારિક દાખલા જોયા. તો એવા જ કેટલાક વ્યવહારિક દાખલાની અંદર આપણે વ્યાજ, વ્યાજ મુદ્દલ, મુદત આ બધું કઈ રીતે શોધવું સૂત્રના આધારે, તો એવા કેટલાક વ્યવહારિક દાખલા જોઈશું. તો અહીંયા રકમ આપેલી છે રૂપિયા 6000 નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. શું કહે છે? રૂપિયા 6000 નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. તો પહેલા તો એ રકમની અંદર જે જે આંકડા આપેલા છે એ એને શું કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. તો દાખલા તરીકે અહીંયા પહેલા રૂપિયા 6000 આપેલા છે, તો 6000 રૂપિયા બરાબર જે મૂળ રકમ છે એટલે કે પ્રિન્સિપલ, એટલે એને શું કહીશું આપણે? મુદ્દલ. શું કહીશું? મુદ્દલ. 9% વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આર. આર કેટલા છે? 9%. અને ટાઈમ પીરિયડ ટી, મુદત. મુદત કેટલી છે? 2 વર્ષ. એટલે આ રકમ ની અંદર આપેલું છે, એના ઉપરથી આપણે શોધવાનું છે વ્યાજ. વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ એટલે કે આઈ, બરાબર. આઈ આપણે શોધવાનો છે. તો આપણે સૂત્ર આપણને ખબર જ છે કે આઈ બરાબર પીટીઆર ભાગ્યા 100. તો આપણે સૂત્ર લખીશું આઈ બરાબર પીટીઆર ભાગ્યા 100, બરાબર. આ જે સૂત્ર લખ્યું એની અંદર આપણે કિંમત મૂકીશું પી. તો પી એટલે મુદ્દલ. મુદ્દલ કેટલું છે? 6000 ગુણ્યા ટી, ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ એટલે કે મુદત. મુદત કેટલી છે? 2 વર્ષ. અને ગુણ્યા આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર. આર, આર કેટલો છે? 9. તો અહીંયા કેટલા લખીશું? 9 અને ભાગ્યા 100. 2 0 શું કરીશું? ઉડાડી દઈશું, બરાબર. કઈ કઈ સંખ્યા બધી? 60 × 2 × 9, તો 9 × 2 = 18. અને 18 × 6 એટલે કે 18 × 108 અને પાછળ 0 લગાવીશું, એટલે 18 × 108 અને પાછળ 0 એટલે કે 1080 રૂપિયા આપણને શું મળ્યું? વ્યાજ. વ્યાજ એટલે કે આઈ એટલે કે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ કેટલો હોય? 1080 રૂપિયા, બરાબર. આની અંદર આપણે વ્યાજ શોધ્યું. હવે શું કહે છે? રૂપિયા 2500 નું 3 વર્ષનું વ્યાજ રૂપિયા 600 થાય તો વ્યાજનો દર શોધો. આની અંદર વ્યાજનો દર શોધવાનો છે, બરાબર. 2500, તો 2500 ને આપણે શું કહીશું? મુદ્દલ એટલે કે પી, પ્રિન્સિપલ. 3 વર્ષ, ટાઈમ પીરિયડ એટલે કે ટી, મુદત. 600 રૂપિયા વ્યાજ, વ્યાજ આપણી અંદર આપેલું છે, બરાબર. તો વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ આઈ. આઈ કેટલું છે? 600 રૂપિયા. અને વ્યાજનો દર, વ્યાજનો દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બરાબર. આર આની અંદર શોધવાનું છે. તો આપણે સૂત્ર લખીશું આર. જે શોધવાનું હોય એનું સૂત્ર આપણે લખવાનું રહેશે, બરાબર. તો આર શોધવાનું છે, તો સૂત્ર આપણને ખબર છે આર બરાબર 100 આઈ ભાગ્યા જે બે અક્ષર બાકી રહેશે એ આપણે છેદની અંદર લખીશું. તો આર, તો કયા હતા બાકી? પી અને ટી, બરાબર. આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું તો બરાબર 100 ગુણ્યા આઈ. આઈ એટલે કે ઇન્ટરેસ્ટ. વ્યાજ કેટલું છે? 600. અહીંયા કેટલા લખીશું? 600 ભાગ્યા પી, પ્રિન્સિપલ. મુદ્દલ કેટલું છે? 2500. અને ગુણ્યા ટી, ટાઈમ પીરિયડ કેટલો છે? 3 વર્ષ. અહીંયા કેટલો લખીશું? 3. જે છેદ ઉડતા હોય એ આપણે ઉડાડી દઈશું, બરાબર. છેદ કયા કેવો છે? તો પહેલા અહીંયા 0 0 ઉડાડી દઈશું, બરાબર. ઉપર શું વધ્યું? 6. નીચે વધે 3. ફરી ઉડાડીશું, 3 2 6. 25 નીચે છે અને 100 ઉપર છે, તો 25 ના ગ્રેડની અંદર 100 આવશે, તો છેદ ઉડશે 25 4 100, બરાબર. શું વધ્યું? 4 × 2, તો 4 2 કેટલા થાય? 8, બરાબર. એટલે 4 2 8 આપણે શોધવાનું શોધું વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર શોધવાનો હતો. તો 8
टका जवाब की पाछळ कई निशानी करीशु टका कारण के रेट ऑफ इंटरेस्ट शोधवानो बराबर એટલે 8% વ્યાજનો દર હોય ત્રીજી રકમ અહીં આપેલી છે રૂપિયા 4000 નું 9% લેખે વ્યાજ રૂપિયા 720 થાય તો મુદત શોધો મુદત મુદત એટલે ટાઈમ પીરિયડ ટી શોધવાનો છે બરાબર પહેલા રકમ જોઈ લઈએ 4000 તો 4000 આપણે શું કહીશું પ્રિન્સિપલ એટલે કે પી પી કેટલા છે 4000 9% 9% એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર आर कितना है 9% અને રૂપિયા 720 વ્યાજ વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ કેટલું છે આઈ 720 રૂપિયા શોધવાનું છે મુદત એટલે કે ટાઈમ પીરિયડ ટી શોધવાનું છે તો આપણે સૂત્ર લખીશું ટી બરાબર ઉપર તો કેટલા આવશે 100 આઈ સેમ આની જેમ ઉપર કેટલા રહેશે 100 આઈ અને બાકીના બે અક્ષર નીચે તો પી ટી આર એટલે પી અને આર કે જગ્યાએ રહેશે નીચે રહેશે બરાબર એની અંદર કિંમત મૂકીશું તો 100 × i i એટલે કે ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ કેટલું છે વ્યાજ 720 રૂપિયા નીચે છેદમાં p p કેટલા છે પ્રિન્સિપલ એટલે કે મુદત કેટલું છે 4000 અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ r r કેટલો છે 9 તો એની અંદર પણ આપણે છેદ ઉડાડીશું 1 2 અને 3 3 0 ઉડી જશે બરાબર ઉપર વધ્યા 72 નીચે વધ્યા 4 અને 9 72 અને 9 જોઈએ તો 9 ના ગ્રેડ અંદર 72 આવી જશે બરાબર તો છેદ ઉડશે 9 એટા 72 અને ઉપર કેટલા આવશે 8 ફરી જોઈએ ઉપર 8 નીચે 4 છેદ ઉડાડીશું 4 2 8 એટલે જવાબ કેટલો આવશે 2 આપણે શોધવાનું શું હતું મુદત બરાબર મુદત એટલે કે ટાઈમ પીરિયડ શોધવાનો હતો તો મુદત કેટલી આવશે 2 વર્ષ બરાબર આગળ જોઈએ અમુક રકમનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ રૂપિયા 1200 થાય તો તે રકમ શોધો આની અંદર પછી રકમ શોધવાની છે બરાબર તો પહેલા રકમ જોઈ લઈએ અમુક રકમનું એટલે રકમ તો આપણે શોધવાની છે 5% લેખે બરાબર તો 5% રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર આર કેટલું છે 5% 3 વર્ષનું વ્યાજ 3 વર્ષ ટાઈમ પીરિયડ મુદત કેટલી આપેલી છે 3 વર્ષ અને વ્યાજ આપેલું છે 1200 રૂપિયા તો વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ આઈ કેટલું આપેલું છે 1200 રૂપિયા તો તે રકમ શોધો રકમ એટલે કે પ્રિન્સિપલ એટલે કે મુદત શોધવાનું છે બરાબર તો આપણે શોધવાનું શું છે પી તો આપણે સૂત્ર પી નું લખીશું પી બરાબર 100 આઈ ભાગ્યા બાકીના બે અક્ષર નીચે લખીશું તો કે આવશે ટી અને આર બરાબર સૂત્રની અંદર કિંમત મૂકીશું તો 100 × i ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું છે 1200 રૂપિયા એટલે કે 1200 નીચે t ટાઈમ પીરિયડ કેટલો છે 3 વર્ષ તો 3 × r રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે 5% એટલે કે 5 બરાબર જે છેદ ઉડતા હોય આપણે ઉડાડીશું તો 1200 અને 3 એને ઉડી જશે તો 3 ના ગ્રેડ અંદર 12 આવશે તો 3 6 3 4 12 અને પાછળ 2 0 એટલે ઉપર કેટલા આયા 400 100 અને 5 એટલે 100/5 તો 20 100/5 કેટલા આવશે 20 20 5 100 તો અહીંયા કેટલા લખીશું 20 ઉપર શું વધ્યું 20 × 400 તો 20 × 400 કરીએ તો આપણને કેટલો જવાબ મળશે 4 2 8 અને પાછળ 1 2 અને કેટલા જીરો લગાવવાના છે 3 એટલે 8000 રૂપિયા 8000 રૂપિયા આપણને શું મળ્યું પ્રિન્સિપલ એટલે કે પી મુદત શું મળ્યું આપણને મુદત બરાબર એટલે આપણે ચારે ચાર દાખલા અલગ અલગ ગણેલા છે ફરીથી જોઈએ પહેલા દાખલાની અંદર આઈ એટલે કે ઇન્ટરેસ્ટ વ્યાજ શોધેલું છે બીજાની અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર શોધેલો છે ત્રીજાની અંદર ટી ટાઈમ પીરિયડ મુદત શોધેલી છે અને ચોથાની અંદર પી પ્રિન્સિપલ એટલે કે મુદત શોધેલું છે બરાબર એટલે વ્યાજ વ્યાજનો દર મુદત મુદત આ બધું કોઈ પણ શોધ કંઈ પણ શોધવાનું હોય તો આપણે સૂત્રના આધારે આપણે શોધી શકીશું એટલે આપણે જે પી ટી આર આઈ આ જે સૂત્ર આગળના વિડીયોની અંદર જોયા હતા એ બધા સૂત્ર આપણે જેટલા તૈયાર કરીશું
એટલે ઢાંકણા ઉપર ચડતા દઈ ગણી શકીશું. તો આવા પી ટી આર આઈ શોધવાના બીજા ઘણા બધા દાખલા અંદર પ્રેક્ટિસ વર્ગની અંદર સ્વાધ્યાયની અંદર આપેલા છે, તો આપણે એની પ્રેક્ટિસ ઘેર કરીશું.